सृष्टि पर प्रकृति की अनमोल भेट सौगात नो अविरत प्रवाह, जीवन संजीवनी जड़ीबूटियों की भरमार, आयुर्वेद की सदियों की देन, आयुर्वेदम। नमस्कार दर्शक मित्रों, आपनो स्वागत है कार्यक्रम आयुर्वेदम में। अने आप निहाळी रह्या छो अमारा जीटीपीएल गुजराती नी विशेष रजूआत कार्यक्रम आयुर्वेदम सीरीज टू में। दर्शक मित्रों, घणा बधा आपना प्रश्नों समस्या मळ्या त्यारे जे प्रमाणे आपना वनस्पति जड़ीबूटीओ अने रसोड़ा खाद्य पदार्थों उपरांत पण जे टॉपिक्स आवता होय छे एनी माटे आपणे चर्चा माटे स्टूडियो में हमेशा आमंत्रित करीए छीए डॉक्टर प्रार्थनाबेन मेहता ने। आपनुं स्वागत छे। थैंक यू सो मच प्रार्थनाबेन। दर्शक मित्रों, घणा बधा प्रश्नों मळ्या छे एमां जे આયુર્વેદની વનસ્પતિ જડીબુટ્ટી ઉપરાંત પણ જે ખાદ્ય પદાર્થો અને આજે જે ફ્રૂટ્સને લઈને જે વાત છે કે ફ્રૂટ્સમાં જાંબુની વાત છે, જાંબુને લઈને આજે સવાલો છે ત્યારે આપણી સાથે એની વિસ્તારથી ચર્ચા કરીએ। પરંતુ દર્શક મિત્રો, હું જણાવી દઉં કે આયુર્વેદમાં અને કુદરતમાં બંને રીતે આપણે ગરમીની સિઝનમાં જે ફ્રૂટ્સ હોય છે એ ઔષધિઓ આશીર્વાદરૂપી છે। દરેક ફ્રૂટ્સ ખૂબ જ અસરકારક છે, પરંતુ ખાસ એમાં જે જોવાની બાબત હોય છે કે જે ફ્રૂટ્સ આપના વાત કફ પિત્તને જો અસર ના કરતું હોય, પ્રભાવ ના કરતી હોય, તો દરેક ફ્રૂટ્સ સારા જ હોય છે। અને આજે જે જાંબુની વાત છે, તો દર્શક મિત્રો, જાંબુ રંગે ભલે કાળા છે પરંતુ એના ફાયદા કદાચ આપ નહીં જાણતા હોય, આજે એની ચર્ચા કરીશું। ખૂબ જ સારા ફાયદા છે, આપણે જાણીએ પ્રાર્થનાબેન સાથે। પ્રાર્થનાબેન, જાંબુને આપણે જાણીએ છીએ કે થોડું એ સુગર રિડ્યુસ કરતી હોય છે, એને રાવણા પણ કહેતા હોય છે, બ્લેકબેરી પણ લોકો કહેતા હોય છે। તો સૌથી પહેલાં આપણે એનો પરિચય લઈ લઈએ, એના પ્રકાર અને એના ગુણધર્મોની વાત કરીએ। ફ્રૂટ કે ફળમાં જેને જાંબુનો સમાવેશ કરવામાં આવે છે અને 60-80 ફૂટના એના ઝાડ હોય છે, જાંબુના ઝાડ નદી કિનારે હોય છે, ઘણા ઘરમાં પણ હોય છે। કે મેં ફાધર્સ ડેમાં વાત કરી હતી કે મારા પિતાજીના ઘરમાં જે રમેશ ભુવન છે ત્યાં અત્યારે પણ બહુ જાંબુનું મોટું ઝાડ છે। અને એવું પણ હું કહી શકું કે મારું જે બચપન છે એ જાંબુડાના ઝાડ સાથે જ વીત્યું છે। ખૂબ રમતા એની સાથે, એની નીચે રમતા, છાંયડો પણ બહુ જ આપે। જાંબુના જે ફળ થાય છે, જાંબુના ઝાડ ઉપર જે એપ્રિલ મહિનામાં એના ફૂલ ઉગે, ફૂલ આવ્યા પછી જૂન જુલાઈમાં એના ફળ આવે। મોટા ભાગના દર્શક મિત્રો પરિચિત જ હશે કે જાંબુથી પ્રકારમાં બે જાતના જાંબુ હોય છે, મોટા અને નાના, જેને દેશી જાંબુ પણ કહે છે, રાવણા પણ ઘણા કહે છે, ફલેન્દ્ર એવું પણ કહેવાય છે। અને એવું પણ કહી શકાય કે જેવી રીતે ઉનાળાનું અમૃત ફળ કેરી, એવી જ રીતે ચોમાસાની સિઝનનું અમૃત ફળ જાંબુ। જાંબુ છે એ પણ આ જે સિઝન છે ચોમાસાની, એમાં ખૂબ જ ઉપકારક સિદ્ધ થઈ પડે છે। મારા તો ઘરમાં જ જાંબુનું ઝાડ હતું, એની ઝાડની જે ડાળીઓ હોય છે ને એ બહુ બટકણી હોય છે। એક વાત શેર કરું તો, અમે જ્યારે નાના નાના ભાઈ બહેન થપ્પો રમતા તો મારો નાનો ભાઈ જે ડૉક્ટર દેવદત્તભાઈ ભટ્ટ, એ ઝાડ ઉપર સંતાઈ જતો અને જ્યારે શોધવા નીકળીએ ને તો જાંબુડાની ઝાડ બટકણી હોય તો ભમ કરીને નીચે પડે, કેટલી વખત એ નીચે પડી ગયો હશે બગીચામાં। એટલે જાંબુની ઝાડ બટકણી હોય છે, એના ઉપર ચડી શકાતું નથી। અને એક વરસાદ પડે, જેવો ઉનાળો ઉતરે અને વર્ષા ઋતુની શરૂ થાય અને એક જ વરસાદ પડે એટલે જાંબુના જે લીલા પેલા ફળ હોય, પછી લાલ ગુલાબી થાય ને પછી એકદમ ડાર્કિશ જાંબલી કલરના, પર્પલ કલરના, એકદમ કાળાશ પડતા જાંબલી કલરના એના મોટા મોટા ફળ થાય અને સવારે તો મોટા ફળિયામાં જાંબુ વેરાયેલા પડ્યા હોય। જાંબુના ઝાડ એવું પણ કહેવાય છે કે જાંબુ નદી કિનારે પણ થતા હોય છે, બાગ બગીચામાં પણ હોય છે અને અહીંયા આપણે ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં ઘણી બધી જગ્યાએ જાંબુના ઝાડ થતા હોય છે। એના પાંદડા પણ ઉપયોગી છે, એનું ફળ ફલેન્દ્ર, જાંબુનું એક નામ રાવણા પણ છે, ફલેન્દ્ર પણ કહેવાય છે, નંદ, જે જોતા જ આનંદ પમાડે,
એવું પણ એ ફળ છે એટલે એનું નામ એક ફલેન્દ્ર એવું પણ એનું એક ઉપનામ છે. એટલે જાંબુથી ઘણા બધા દર્શક મિત્રો પરિચિત જ હશે અને આયુર્વેદમાં એનું ઔષધિ તરીકે અને આપણા આહાર દ્રવ્ય તરીકે પણ ખૂબ જ મહત્વ રહેલું છે. શ્રી કૃષ્ણ ભગવાનને પણ જાંબુ અતિ પ્રિય છે એટલે આપણે રથયાત્રાના દિવસે મગ અને જાંબુનો પ્રસાદ ધરાવવામાં આવે છે. એટલે શ્રી કૃષ્ણ પ્રિય જાંબુ એ વિશે આજે આપણે સરસ મજાની ઘણી બધી વાતો કરવાના છીએ. જાંબુની જે તાસીર છે એ ઠંડી છે અને જાંબુના પ્રકારમાં મેં એક પ્રકાર એવો બી જોયો છે કે જે મોટા જાંબુ આવે છે અને એ ખૂબ જ બહુ મીઠા હોય છે અને એના ઠળિયા પણ એટલા જ અસરકારક હોય છે. ત્યારે આપણી પાસે જાણવું છે કે એની જે તાસીર છે ઠંડી છે, છતાં એ વાત કફ અને જે પિત્તના જે રોગો હોય છે એની પર પ્રભાવ નથી કરતો. મોરેવર કે જે ગળું સુકાઈ જવું કે ડાયાબિટીસ છે કે બીજા અન્ય રોગોમાં એ ખૂબ જ અસરકારક છે એની પણ વાત કરીએ, પરંતુ એની જો ઠંડી તાસીર હોય તો આ ત્રણેય પર પ્રભાવ કેમ નથી કરતો અને બીજા કયા રોગોમાં ઉપયોગી? જાંબુ માટે આયુર્વેદમાં તો ભારોભાર પ્રશંસા કરી છે અને આયુર્વેદના જે સંહિતા ગ્રંથો છે ચરક સંહિતા એવું કહેવાય છે કે ચરકે તું ચિકિત્સા, કોઈ પણ ચિકિત્સા કરવી હોય ને તો અમારા જે ચરક નામના ઋષિ થઈ ગયા એનું નામ ચરક સંહિતા. આવી રીતે સુશ્રુત સંહિતા છે, હારિત સંહિતા છે, રાજ દિગંટુ, ભાવ પ્રકાશ આ બધી છે આયુર્વેદના સંહિતા ગ્રંથો છે. અષ્ટાંગ હૃદય આ બધા સંહિતા ગ્રંથોમાં એનું જે મનન ચિંતન અધ્યયન દરેકમાં એક જ વાત આપી છે કે જાંબુ માટે ચરક સંહિતામાં આચાર્ય ચરકે એવું કહ્યું છે કે જાંબવમ કફ પિત્તગ્નમ ગ્રાહી વાત કરમ પરમ. અમારા જે આપણા જે ઋષિ મુનિઓ હતા હજારો વર્ષો પહેલા કહી ગયેલા છે કે જાંબુ છે એ કફ અને પિત્તના રોગોને દૂર કરે છે. જાંબુમાં જે મહત્વના ગુણધર્મો રહેલા છે કે એ વૃક્ષ છે, શીતળ છે, ઠંડુ પણ છે, કષાય રસ છે અને વૃક્ષ અને કષાય ગુણધર્મના કારણે એ કફને દૂર કરે છે. વૃક્ષ અને શીત એટલે કે ઠંડા ગુણધર્મના કારણે એ પિત્તને દૂર કરે છે. આચાર્ય ચરકે એક વાક્ય જરૂર કહ્યું છે કે ગ્રાહી વાત કરમ પરમ. ગ્રાહી છે એક આ શ્લોકમાં જ આખું વર્ણન આવી જતું હોય છે. ગ્રાહી એટલે કે ગ્રહણ કરી રાખે છે. જે લોકોને ડાયરિયા થઈ જતા હોય, વારંવાર મરડો થઈ જતો હોય એવા રોગીઓને પણ ખૂબ જ માફક આવે છે. કફના રોગો અને પિત્તના રોગોમાં યુક્તિપૂર્વક જાંબુ છે, જાંબુના પાંદડા છે, જાંબુના ઠળિયાનું ચૂર્ણ છે જો વાપરવામાં આવે તો ઘણા બધા રોગો સહજતાથી મટી જતા હોય છે. અને એક જે મારે ખાસ વાત કરવી છે કે જાંબુના ઠળિયા વિશે ઘણા દર્શક મિત્રો પણ જાણતા હશે કે જાંબુમાં જેમ આચાર્ય ચરકે કહ્યું છે કે કફના અને પિત્તના રોગો મટાડે છે, આ ઉપરાંત પિત્તના રોગો એટલે કે લોહીની ખટાશને દૂર કરે છે. એટલે કે જે લોકોને એસિડિટી રહેતી હોય કે લોહી વિકાર હોય એમાં પણ એ ખૂબ જ ઉપયોગી છે. અને બીજી એક જે મારે મહત્વની વાત કરવી છે કે ડાયાબિટીસવાળા માટે એવું કહેવાય છે કે જાંબુના ઠળિયાનું પાવડર ડાયાબિટીસવાળા માટે અમૃત સમાન ઉપકારક છે. આયુર્વેદમાં પણ કહેલું છે અને ઘરગથ્થુ ઉપચાર પણ સાથે સાથે દર્શક મિત્રોને બતાવી દઈએ કે જે લોકોને યુરિનમાં ફાસ્ટિંગ સુગર આવતું હોય, બ્લડમાં પણ ફાસ્ટિંગ સુગર આવતું હોય અને પીપીબીએસ જમ્યા પછી જે બે કલાકે સુગર આવતું હોય બ્લડમાં અને યુરિનમાં, દરેક વ્યક્તિને જાંબુના બીજનું ચૂર્ણ માફક આવે છે. ઘરગથ્થુ દાખલો આપી દઈએ તો જે લોકોને યુરિનમાં સુગર હોય, બ્લડમાં સુગર આવતું હોય એ લોકોએ જાંબુના બીજના ઠળિયાનું ચૂર્ણ, એની સાથે આંબળાનું ચૂર્ણ, હળદરનું ચૂર્ણ અને કડવા લીમડાની ગળોનું ચૂર્ણ આ ચારેયને સમાન ભાગે મિશ્રણ કરીને એક ચમચી સવારે ભૂખ્યા પેટે, એક ચમચી રાત્રે સૂતી વખતે ત્રણેક મહિના સુધી લેવામાં આવે
તો સુગરમાં ઘણો બધો ફાયદો થાય છે. મારે એક દાખલો આપું, એક આપણા આયુર્વેદમ પ્રોગ્રામ જોવાવાળા એક પેશન્ટ હતા, એને મેં આપણા હળદરના એપિસોડમાં મેં વાત કરી હતી કે ધાત્રી નિશા યોગ કરવાથી, એનો પ્રયોગ કરવાથી સુગર ઘટી જાય છે. દાદા અને દાદી બંને ગોંડલના હતા, મારા ક્લિનિકમાં આવ્યા કે બેન મારે વર્ષોથી સુગર કંટ્રોલમાં નહોતો આવતું, પણ તમારા એપિસોડમાંથી મેં ઘરગથ્થુ ઉપચાર કર્યો અને એમનું સુગર રિપોર્ટ લઈને મારી પાસે આવ્યા હતા કે મારું સુગર એકદમ નોર્મલ થઈ ગયું છે. તમારી દવા જે તમે લેતા હોય એ તો લેવાની જ છે. આજે જ મારે એક એવું પેશન્ટ આવ્યું હતું કે ઘણી બધી દવા લેતા હતા છતાં પણ એમનું ફાસ્ટિંગ સુગર અને પીપીબીએસ કંટ્રોલમાં નહોતું આવતું, 250 સુગર હતું. એમને મેં આ રીતે ઘરગથ્થુ ઉપચાર આપ્યો. તો આ જે ઘરગથ્થુ ઉપચાર છે તમારી દવા લેવાની સાથે સાથે કરવાનો, 45 દિવસ પછી ફરી પાછો રિપોર્ટ કઢાવવાનો અને આનું ખૂબ જ સારું એવું રિઝલ્ટ મળે છે. આયુર્વેદમાં ડાયાબિટીસને મધુમેહ પ્રમેહ એવું નામ આપેલું છે કે ડાયાબિટીસમાં આ જે જાંબુ બીજ ચૂર્ણ છે એ ખૂબ જ અક્સીર છે. આ ઉપરાંત એ ડાયરિયામાં એનો એક ગુણધર્મ છે, ગ્રાહી છે અને સ્તંભક છે. એટલે કે જે લોકોને વારંવાર લેટ્રિન જવું પડતું હોય, એક સરસ દાખલો આપું કે અમે જ્યારે ભણતા હતા કોલેજમાં એ વખતે મારી ફ્રેન્ડના મમ્મીને વારંવાર ડાયરિયા થઈ જતા હતા. અમારા જામનગર આયુર્વેદ યુનિવર્સિટી છે, ગુલાબ કુંવરબા આયુર્વેદ મહાવિદ્યાલયમાં એ બતાવવા આવ્યા અમારી આયુર્વેદિક હોસ્પિટલમાં. અમારા ગુરુજી પણ બહુ જ વિદ્વાન, ખૂબ જ સરસ અમને ભણાવ્યું છે, એમણે સરસ ટ્રીટમેન્ટ આપી આયુર્વેદિક. અને ત્યારે અમારે ઓપીડીમાં ખબર છે અમે બધા સાથે હતા, મારા ફ્રેન્ડના જે મમ્મી છે 15 વર્ષ જૂનો ડાયરિયા જેને અતિસાર, આયુર્વેદમાં ડાયરિયા કે વારંવાર ઝાડા થઈ જવા એનું અતિસાર એવું એક નામ, રોગનું નામ અતિસાર આપેલું છે, જેને આપણે ઇંગ્લિશમાં ડાયરિયા કહેતા હોય છે, ગુજરાતીમાં વારંવાર ઝાડા થઈ જવા. તો એ 15 વર્ષ જૂનો રોગ જાંબુ બીજના ઠળિયા અને કડા છાલ સાથે અને બીલી ચૂર્ણ આ ત્રણેયનું મિશ્રણ કરીને અમારા ગુરુજીએ આ પાવડર આપ્યો હતો અને 15 વર્ષ જૂનો રોગ એમને 3 જ મહિનામાં આનાથી મટાડી દીધો હતો. એટલે ઘણી વખત આયુર્વેદિક ઔષધિ એટલી બધી ફાયદાકારક છે કે ઘણા બધા જૂના જૂના રોગો જે ના મટ્યા હોય ને એ આ સાવ સાદી સસ્તી દવાથી મટી ગયેલા મેં પણ જોયા છે. અશોકભાઈ મારે અત્યારે પ્રેક્ટિકલ લાઈફમાં બતાવું તો ઢગલાબંધ પેશન્ટ મારે આવા ડિસેન્ટ્રીના, જે લોકોને મરડો વારંવાર થઈ જતો હોય, પછી ડાયાબિટીસવાળા પણ મારે ઘણા બધા પેશન્ટ છે કે એ લોકોને ખૂબ જ સરસ થઈ જતું હોય છે. પ્રાર્થના ક્લિનિકમાં પણ ડાયરિયાની, મરડાની, એનિમિયા માટે આયુર્વેદમાં જે લોકોને કહ્યું છે કે લોહી ઓછું થઈ ગયું હોય એનિમિયા, એમાં પણ જાંબુ ખૂબ જ ફાયદાકારક છે. તો દર્શક મિત્રો, પ્રાર્થના ક્લિનિકમાં પણ સારામાં સારી જાંબુ બીજની, જાંબુના છાલના એક્સ્ટ્રેક્ટની દવા મળે છે, તો આપ પ્રાર્થના ક્લિનિકમાંથી પણ મંગાવી શકો છો. બિલકુલ પ્રાર્થનાબેન, તમે ખૂબ સુંદર વાત કરી કે જાંબુના ઉપયોગ અને એની ઔષધિ તરીકે જે વાત છે, તો એમાં જાંબુ વાપરીએ છીએ કે એમાં આયર્ન છે, પોટેશિયમ છે, ફોસ્ફરસ છે, આ તત્વો રહેલા છે. અને તમે જે પેશાબના રોગોની પણ વાત કરી, તો એની સાથે સાથે દર્શક મિત્રોના પણ કેટલાક સવાલ છે કે સાંભળ્યું છે એમને કે, અને મેં બી સાંભળ્યું છે કે જાંબુ જો ખોરાકમાં કે અન્ય જો મોંમાં જાય તો એ વાળને પણ ગાળી દે છે જાંબુ, તો પથરી જેવા રોગોને તો એ બહુ સાફ કરી નાખે. મોરેવર કે તમે જે પ્રાર્થના ક્લિનિકમાં વાત કરી અન્ય ડિસીઝની, તો એન્ટી કેન્સર છે કે સ્કિનના રોગોની પણ વાત કરીએ, કે પછી જે ડાયાબિટીસની વાત કરી તમે, કે મુખ્ય જે બાબત છે વાળ છે, ઉંદરી ખોળામાં પણ જાંબુનો ઉપયોગ છે, તો એની પણ થોડી આપણે વાત કરીએ કે પ્રાર્થના ક્લિનિકમાં એને લઈને કેટલી ઔષધો છે ઉપયોગ છે. વાળ માટે પણ એક સુશ્રુત સંહિતાનું એક સૈરક્યાદી તેલ છે,
એ પણ પ્રાર્થના ક્લિનિકમાં મળતું હોય છે અને એમાં અમે જાંબુ બીજનો કે આપણે આયુર્વેદમાં જાંબુ બીજ કે અને આપણે એને જાંબુના ઠળિયા કહીએ એ ઠળિયાનો ઉપયોગ કરીને તેલ બનાવવામાં આવે છે. એમાં બીજી ઘણી બધી જડીબુટ્ટી પડે છે કે જાંબુના ઠળિયા પડે, ગળીના પાંદડા પડે, દાડમની છાલ પણ પડે, આંબળા છે, ભાંગરો છે, કડવા પરવળના પાંદડા, આ બધું મિશ્રણ કરીને એક પ્રાયોસી હેર ટોનિક ઓઇલ જે બનાવેલું છે કે જે નીકળી ગયેલા વાળને પાછું રીગ્રોથ કરે છે, ખરતા વાળને પણ બંધ કરે છે અને અકાળે આવતા સફેદ વાળને અટકાવે છે. ઇવન શિરોધારા સારવારમાં પણ પ્રાર્થના ક્લિનિકમાં સારામાં સારી શિરોધારા સારવાર થાય છે અને એમાં સૈરખ્યાદી તેલ એ વાપરવામાં આવે છે. ઘણી બધી દવાઓ જે પ્રાર્થના ક્લિનિકમાં છે એમાં જાંબુ બીજના ઠળિયાનો ઉપયોગ થાય છે. જાંબુના પાંદડા પણ, જાંબુના કોણા પાંદડા પણ ખૂબ જ ઉપયોગી છે. કે એનો એક ઘરગથ્થુ દાખલો આપું કે ઘણી જગ્યાએ જાંબુ ઉગતા હોય છે તો જે લોકોને જાંબુ નજીકમાં હોય તો જાંબુના જે કોણા પાંદડા હોય એને ઉકાળીને એના જો કોગળા કરવામાં આવે તો જે લોકોને મોઢું આવી જતું હોય તો એ મોઢું આવી ગયેલું હોય તો એમાં પણ ફાયદો થાય છે. ઉપરાંત મુખ દુર્ગંધ્ય, ઘણાને મોંમાંથી બેડ સ્મેલ આવતી હોય છે, એમાં પણ જાંબુના જે કોમળા પાંદડા, કૂણા પાંદડા હોય એને ઉકાળીને જો કોગળા કરવામાં આવે ને તો પણ જે લોકોને મોઢામાંથી વાસ આવતી હોય ને એ વાસ આવતી મટી જાય છે. એના પાંદડા પણ ઉપયોગી છે. જાંબુની છાલ પણ ખૂબ જ ઉપયોગી છે. એની છાલનો એક્સ્ટ્રેક્ટ બનાવીને પણ વાપરવામાં આવે છે. યકૃત ઉત્તેજક, લીવરની ક્રિયા સારી કરે છે. જાંબુ છે એ પાચન ક્રિયા પણ સારી કરે છે. દીપન છે એ પાચન છે, રોચક છે, ખાવામાં રુચિ જગાડે છે. મસ્ત ખટ મીઠા મધુરા જાંબુ હોય એટલે દરેકને ખાવાનું મન થઈ જાય. એમાં પણ જો મીઠું કે કાલા નમક સંચળ નાખીને જો જાંબુ ખાવામાં આવે તો જે લોકોને ઇનડાઇજેશનનો પ્રોબ્લેમ હોય કે ખાવામાં રુચિ ના થતી હોય એમાં પણ ફાયદાકારક. પ્રથમ જે દર્શક મિત્રોના બીજા કેટલા બી સવાલ છે કે પ્રતિકૂળ બાબતની વાત કરીએ તો એવું સાંભળ્યું છે મેં અને દર્શક મિત્રોના સવાલ પણ છે કે જે લોકો ભૂખ્યા પેટે હોય અથવા તો ખાલી પેટે અથવા તો જાંબુના સેવન કર્યા પછી જે દૂધ લેવું એ કેટલી પ્રતિકૂળ બાબત છે અને કોણે ખાવા જોઈએ કોણે ના ખાવા જોઈએ એવું પણ જોયું છે કે જે લોકોને આંચકી પેલી એડકી આવતી હોય છે ત્યારે જાંબુ ના ખાવા જોઈએ. આ બધી બાબતો પ્રતિકૂળ છે તો કોણે ખાવા કોણે ના ખાવા, કેટલી માત્રામાં લેવું અને જાંબુના સેવન પછી જો જે લોકોને પ્રતિકૂળ બાબત બનતી હોય તો એ લોકોએ કોઈ ઘરગથ્થુ ઉપચાર કરવા જોઈએ. મીઠા અને મરીના મેં સાંભળ્યા છે પ્રયોગો તો આપની પાસેથી વિશેષ જાણીએ. મેં બહુ સાચી વાત કરી. મારે એક પેશન્ટ, બે ત્રણ એવા પેશન્ટ આવી ગયેલા છે જેમ કે આપે વાત કરી કે ભૂખ્યા પેટે નથી ખવાતા. આચાર્ય સુશ્રુતે અને આચાર્ય ચરક સંહિતામાં પણ કહ્યું છે કે વાત કરમ પરમ જાંબવમ પરમ વાત કરમ, એક ખૂબ વાયુ વધારે છે. મારે એક દાદા આવ્યા હતા પેશન્ટ તરીકે કે એમને ઉપવાસ હતો અને અગિયારસ કરી હતી ને ભૂખ્યા પેટે એમણે ખૂબ જાંબુ ખાઈ લીધા અને પછી આફરો ચડી ગયો. એટલે ખાલી પેટે ક્યારેય જાંબુ ખાલી પેટે નહીં ખાવાના. પછી એ દાદાને મેં જેમ કે આપે કહ્યું ને કે હા, મીઠાવાળી છાશ, છાશમાં જે લોકોને વધારે જાંબુ ખાવાથી આફરો થઈ ગયો હોય કે ગળે ડચુરો પણ બાજી જાય, જાંબુ ખાવામાં આવે ને તો ગળે ડચુરો બાજી જાય, વધુ પાણી પીએ તો બી આફરો ચડી જાય, હા, તો એમાં છે ને મીઠાવાળી છાશ પીવામાં આવે ને તો એ ડચુરો બાજી ગયેલો કે આફરામાં રાહત થઈ જાય છે. મારે દાદા આવ્યા હતા તો મેં દાદાને કીધું કે દાદા 5-10 જાંબુ ખવાય. દાદા કે બેન હું એકલો જ 500 ગ્રામ જાંબુ ખાઈ ગયો, ભૂખ્યા હતા અને પાછું 11 હતી એટલે જાંબુ તો ભૂખ્યા પેટે ખાધા. એ પછી એમણે બટેકા ને એવું બધું ફરાળી શાક ખાધું એટલે ઓર વાયુ વધી ગયો. વાયુની પ્રકૃતિ હોય, વાત વ્યાધિ વાળા હોય એ લોકોએ જાંબુ ના ખાવા જોઈએ. એકાદ બે ખાવા હોય તો ઠીક છે. અને આયુર્વેદમાં પણ કહ્યું છે કે મીઠું નાખીને અથવા તો સંચળ નાખ્યા પછી જ જાંબુ ખવાતા હોય છે.
આ ઉપરાંત જે લોકોને ડિલિવરી આવી ગઈ હોય સદ્ય પ્રસૂતા એવી સ્ત્રીઓને પણ જાંબુ ખાવાની મનાય છે અને જાંબુ ખાધા પછી દૂધ ખાવાની પણ મનાય છે એ ક્યાંક ને ક્યાંક ચામડીના રોગો કરે છે અને જાંબુ ખાવાનો જે બેસ્ટ ટાઈમ છે ને એ તમે જમ્યા પછી થોડી વાર જવા દો અડધી કલાક અને પછી ખાઈ શકાય પણ ભૂખ્યા પેટે તો ક્યારેય જાંબુ ખાવાના નહીં મારે બે ત્રણ પેશન્ટ એવા આવી ગયેલા હતા કે મોટું મોટું પેટ થઈ ગયું હતું ખૂબ જાંબુ ખાધા હોય કેમ કે જાંબુ વસ્તુ એવી છે ખટમીઠા મધુરા લાગે અને ભૂખ્યું પેટ હોય એટલે ખવાઈ જાય તો ખબર નથી પડતી જ્યારે તમે ઊભા થાવ ત્યારે ખબર પડે કે ખૂબ ખવાઈ ગયા એટલે દર્શક મિત્રો જાંબુની આટલી વાત તો ખાસ યાદ રાખવી કે જાંબુ વાયુકારક છે એટલે સિંધા નમક સંચળ નાખીને ખાવ તો નુકસાન નથી થતું વાયુ પ્રકૃતિવા અને મન હોય તો બે પાંચ જાંબુ વાંધો નથી આવતા એ ખાઈ શકતા હોય છે એટલે થોડી ઘણું અપવાદ દરેકમાં હોય છે થોડી સાવચેતી રાખવામાં આવે તો જે સિઝનલ ફ્રૂટ્સ છે એ ક્યારેક ક્યારેક થોડાક થોડાક ખાવ તો કંઈ વાંધો નથી આવતો અને જેની પ્રકૃતિ સારી હોય જેને માફક આવતા હોય જે લોકોને એનિમિક કન્ડિશન હોય લોહી ઓછું હોય ભૂખ ના લાગતી હોય અગ્નિમંદ હોય આ બધી વ્યક્તિઓ જાંબુ એ સંચળ નાખીને જમ્યા પછી 10-15 મિનિટ કે અડધી કલાકના સમય પછી જો જાંબુનું સેવન કરવામાં આવે અને માપ પ્રમાણે આયુર્વેદમાં તો ખાસ માપ પ્રમાણે લખ્યું છે કે હિતાસી સ્યાત અશોકભાઈ માપ પ્રમાણે ખાવું ખૂબ જ અઘરું છે ક્યાંક વધારે ખવાઈ જાય ભાવતું હોય તો અને ના ભાવતું હોય તો ઓછું ખવાઈ જાય પણ માપ પ્રમાણે વસ્તુ ખાવામાં આવે ને તો આપણું આરોગ્ય સરસ રીતે સચવાઈ રહેતું હોય છે બિલકુલ દર્શક મિત્રોના ઘણા બધા સવાલ છે પણ એક કાર્યક્રમમાં સમય જે પ્રમાણે એક નાનો સવાલ છે દર્શક મિત્રોના સવાલ છે કે જે પ્રતિકૂળ બાબતની વાત કરીએ છીએ તો જે લોકોને સાંધાના દુખાવા રહે છે સાયટિકા છે અથવા તો કોન્સ્ટિપેશન રહેતું હોય છે તો એ લોકો માટે પ્રતિકૂળ બાબત બની શકે હા બિલકુલ કબજિયાત કરે છે એટલે ડાયરિયામાં અને ઝાડામાં આપણે જાંબુના ઠળિયા કે કડા છાલ કે બિલીના ઘસારા સાથે જાંબુ આપતા હોય છે મને યાદ છે કે અમારા ઘરમાં જાંબુનું ઝાડ હતું તો ડાયરિયા થઈ જાય ને તો મારા મમ્મી જાંબુને વાટીને પીવડાવી દેતા હતા તો તરત જ ડાયરિયા મટી જાય પણ જેને કબજિયાત છે આમાંય જાંબુ ખાવાથી કબજિયાત થઈ જતી હોય છે ઘણા દર્શક મિત્રોના અનુભવ પણ હશે કે જાંબુ ખાવાથી કબજિયાત થાય તો જેને કબજિયાત થતી હોય એ લોકો જાંબુ થોડા માપમાં ખાવાના અને રાત્રે સૂતી વખતે ત્રિફલા કે હરડે કે એવી જે હળવું માઇલ્ડ રેચક ચૂર્ણ લઈ શકાય કે અવિપત્તિકર ચૂર્ણ પણ કબજિયાત જાંબુ કબજિયાત કરે છે એટલે માપ પ્રમાણે ખાવામાં આવે તો કઈ બહુ વાંધો આવતો નથી હોતો પ્રાતવેન ખરેખર મજા આવી ગઈ આજે એપિસોડમાં ઘણા બધા દર્શક મિત્રોના જો થોડા એવા પણ સવાલ હતા કે દાંત કહીએ છીએ તો દાંત પેલા જાંબલી જાંબલી કલરના થઈ ગયા છે પ્લસ એના જે ઠળિયા છે બહુ કડવા લાગે છે પણ દર્શક મિત્રો પ્રથમ એને જે પ્રમાણે કહ્યું અને જે ફાયદા બતાવ્યા કે દાંત માટે પણ ખૂબ જ અસરકારક અને ફાયદાકારક છે આ જાંબુ ખાવા જોઈએ એવી વાત છે દર્શક મિત્રો આ અંગે આપના કોઈ પણ પ્રતિભાવ હોય અને બીજા જો સવાલો હોય તો જે સ્ક્રીન ઉપર જે નંબર છે તેની પર ચોક્કસપણે મોકલી આપજો આપણે પ્રાર્થનાબેન સાથે એનું ટોપિક વાઇઝ નવા ટોપિક સાથે એનો ચર્ચા કરીશું અને સમાધાન કરીશું પ્રાર્થનાબેન ફરીથી આપનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ નમસ્કાર નમસ્કાર સૃષ્ટિ પર પ્રકૃતિની અણમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર આયુર્વેદની સદીઓથી દેવ આયુર્વેદમ આપ જોઈ રહ્યા છો જીટીપીએલ ગુજરાતી.